મેશ્વુ જલાઘર યોજના અંતર્ગત નિર્માણ પામેલ કેનાલથી અરવલ્લી જિલ્લાના ગામડાઓના ખેડૂતોને પાણીનો લાભ મળે છે. ખરીફ પાક માટે સમગ્ર સિઝન દરમિયાન દર માસના 20 થી 25 દિવસ એવી રીતે 4 માસ સુધી 4 વખત પાણી છોડવામાં આવે છે અને આ કેનાલનો કમાન્ડ એરિયા 60000 હેક્ટર જમીન છે. મેશ્વુ જલાઘર યોજનાની મુખ્ય કેનાલ જે સિંચાઈ વિભાગ ગુજરાત સરકાર હેઠળ આવતી આ કેનાલ છે અને એને અંદર ટિન્ટોય અને એના આજુબાજુના પંથકની અંદર બે એક વર્ષ પહેલાં કેનાલનું રિશન કરવામાં આવેલું આ જગ્યાએ હાલ મોટો મોટો ગાબડો પડી ગયો છે અને અધિકારીઓની મિલીભગત બહાર દેખાય છે કારણ કે અંદર ભ્રષ્ટાચાર થયો હોવાની આશંકા છે અને આ ગાબડાના લીધે કઈ કેનાલ લીકેજ હોય ખેડૂતો અને જનતાની અંદર એ માંગ ઉઠી શકે આ કૌભાંડની સત્વરે તપાસ થાય આ કેનાલમાં ટીટોઈ થી મઠ ગામ સુધીના 4 કિલોમીટરના અંતરમાં ગાબડા પડેલા જોવા મળી રહ્યા છે. જેથી જ્યારે પણ પાણી છોડાય ત્યારે ગાબડા પડે છે અને તેના પર કોઈ નક્કર કામગીરી કરાતી નથી. અને કેનાલમાં પડેલ ગાબડાઓના કારણે પાણીનો વિડફાટ પણ થાય છે તેવો સ્થાનિકો જણાવી રહ્યા છે. મીસો કેનાલ આ ટીટોઈમાં આલી ગાબડો પડી ગયો છે અને ખૂબ ગંદકી છે. ને સાફ સફાઈ થતી નથી ત્રણ વર્ષથી આ બનવાકાર બનેલું છે કોઈ ધ્યાન આલતું નથી દર ખરીફ સીઝન પહેલા નિયમ પ્રમાણે કેનાલની આજુબાજુનો 30 થી 40 ફૂટનો વિસ્તાર સાફ કરાવવાનો હોય છે આ સફાઈ કામ સરકારી ચોપડામાં ફક્ત બિલો પાસ કરવા ખાતર બતાવવામાં આવતી હોય તેવું લાગી રહ્યું છે જ્યારે કેનાલની અંદર કોઈ જ સાફ સફાઈ કરવામાં આવતી નથી આ સમગ્ર કૌભાંડની જિલ્લા કલેક્ટર દ્વારા તેમજ ઉચ્ચ સ્તરીય તપાસ થાય તેવું ટીટુઈ ગામના રહીશો માંગ કરી રહ્યા છે બ્યુરો રિપોર્ટ નિર્માણ ન્યૂઝ અરવલ્લી